કેશોદ લેઉવા પટેલ કેળવણી મંડળ સંસ્થા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સમારોહના અધ્યક્ષ કેશોદ નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ સાવલિયા નવનિયુક્ત તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા, જ્યારે કેશોદની શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય મંજુલાબેન ભીમાણીને ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ એઓપી કોહલી મુખ્યમંત્રી બેસ્ટ આચાર્યનો એવોર્ડ મળ્યો હતો, જેથી સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટી શાળાના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સાલ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. આજરોજ શ્રી લેવા પટેલ કર્મચારી સેવા મંડળ કેશોદ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો અને આ સન્માન સમારોહમાં 240 જેટલા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એનું સન્માન કરવામાં આવ્યું. જ્ઞાતિના અગ્રગણ્ય આગેવાનો, ઉદ્યોગપતિઓ અને વેપારી આગેવાનો તેમજ દાતાઓ સિવાય ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમ માટે ખૂબ જહેમત ઉઠાવી એવા જે કર્મચારી સેવા મંડળના તમામ સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવું છું અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જૂનાગઢ જિલ્લા શિક્ષણમાંથી ડૉક્ટર કનુભાઈ કરકર સાહેબ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને તથા વાલીશ્રીઓને ખૂબ માર્ગદર્શન આપ્યું. એનો જે એવોર્ડ મળેલ છે એના સન્માન માટે અમે મળેલ છીએ અને એને તેઓશ્રીને જે એવોર્ડ મળેલ છે એના માટે અમારી પટેલ વિદ્યાર્થી આશ્રમના દરેક યુનિટ અને સંસ્થાઓને પટેલ વિદ્યાર્થી આશ્રમના ઇતિહાસની અંદર જે કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો એનું અમને બધા જ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંસ્થાના પરિવારને, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીગણ અને કારોબારીને ખૂબ ખૂબ ગૌરવ છે. આ વર્ષે 5 સપ્ટેમ્બર 2018 રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તે મને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડના સહભાગીદારી મારો તમામ સ્ટાફ, વિદ્યાર્થીગણનો એમાં પૂરું યોગદાન છે. અને આજે અમારી શાળામાં વિદ્યાર્થી, સ્ટાફગણ અને ટ્રસ્ટીમંડળ દ્વારા મારું અને મારા પતિનું સન્માન કરવામાં આવ્યું છે, જેના માટે હું કાયમી ઋણી રહીશ.